પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે ઘણી બધી બેદરકારી સામે આવી છે। ગ્રામ પંચાયત દ્વારા ગરીબ પરિવાર સાથે અન્યાય પણ થયા છે। ત્યારબાદ ગ્રામ પંચાયતના તલાટીની બેદરકારી પણ સામે આવી છે। ખોટી આકારણી બનાવીને તે આકારણીને રજિસ્ટરમાં નોંધવામાં આવતી નથી, જો કે લોકોની માંગ છે આ બાબતમાં પણ આની તપાસ આવે તેવી જાહેર જનતાની માંગ। એચબીએન ટીવી ન્યૂઝની ટીમે રૂબરૂ મુલાકાત લેતા લોકોના પ્રશ્નો સામે આવ્યા। આ મુજપુર ગામમાં દરબારવાસમાં ઘણા ગરીબ પરિવારને મકાનના લાભ નથી મળ્યા અને દરબારવાસમાં મેઇન રસ્તા ઉપર રોડ પર ખાડા જોવા મળ્યા। ત્યાં ગટર લાઈન પણ બસ સ્ટેન્ડની આજુબાજુમાં રોડ ઉપર જોવા મળી રહી છે। તે દરબારવાસની ગટરનું પાણી અને લાઈન નવી નાખી તેવી તે લોકોની પણ માંગ છે। આજુબાજુમાં ફરી વળે છે અને મુજપુર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં સણાદર લોકોને મકાનનો લાભ મળેલો નથી। અગાઉ ફોર્મ ભરવા છતાં લોકોની માંગણી છે કે ઘણા વર્ષોથી લોકો અધિકારીઓ આવે છે અને તપાસ કરીને જતા રહે છે, પંચાયતમાં જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી। ત્યારબાદ દેવી પૂજક સમાજ નહીં પણ ફરિયાદ છે સ્કૂલવાસમાં તે ગરીબ પરિવારે જણાવ્યું હતું કે ચોમાસાની અંદર અમારું મકાન પડી ગયું હતું। ત્યારબાદ સરપંચની જાણ કરવા છતાં પણ અમારા કાચા મકાન છે તે લોકોની મારી વાત ન સાંભળી તે અમે અમારા પોતાના ખર્ચે મકાન બનાવ્યું અને અમારા હજી ઘણા મકાનો કાચા છે તો સરપંચ પાસે અમારી માંગણી છે કે સરકારે લાભ અમને મળે તેવી અમારી માંગ। દેવી પૂજક વાસ સ્કૂલની બાજુમાં રૂબરૂ સ્થળ પર આવીને અધિકારી તપાસ કરે તેવી અમારા ગરીબ પરિવારની માંગણી। ત્યારબાદ મુજપુર ગામની અંદર દરબારવાસમાં અને અન્ય વાતમાં ઘણી મહિલાઓને વિધવા સહાય પણ મળતી નથી તેની પણ રજૂઆત સરપંચને કરેલી, હજુ સુધી કોઈ સહાય મળતી નથી। મુજપુરના ગામના લોકો અને ગરીબ પરિવારના લોકોની માંગ છે કે સરકાર અમારી રજૂઆત સાંભળે અને અધિકારીઓ સ્થળ ઉપર આવીને રૂબરૂ સર્વે કરે અને અમને ગરીબ પરિવારને મકાન અથવા અન્ય સહાય અને રોડ રસ્તા પૂરા કરાવે તેવી અમારી ગામના લોકોની માંગ। રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર। એક બી ન્યૂઝની મુજપુર ગામે આવી પછી ઘણા લોકોને મકાન હજુ સુધી મળ્યા નથી, તો એ લોકોનું શું કહેવું છે આપણે એમના મુદ્દે સાંભળી? આપણે મકાન 2017માં પડી ગયું હતું વરસાદમાં, બરોબર, પછી એની અરજી લખી આવ્યા, તપાસ આવી, બરાબર, જિલ્લા પંચાયતમાં આવી ગયા તપાસ કરવા, પણ હજુ સુધી કંઈ થયું નથી, બરાબર। પછી બીજું પા હમણે જિલ્લા પંચાયતમાં પછી નવેસરથી આપણી ફાઇલ પડેલી જ છે 12 મહિનાની, હજુ એનો કોઈ રસ્તો આવ્યો નહીં। તમારી શું માંગણી? મારી માંગણી આ થવું જોઈએ, કાચું પડ્યું છે, થવું જોઈએ। શું નામ તમારું? કાકા? નામ નાથુજી। મકાન મળ્યું નહીં। બીજું શું શું પ્રોબ્લેમ તમારા? બીજું શું તકલીફ તમારે? શું જરૂર? મારે ઘરે આવવું બી છે, સંડાસ બાથરૂમ કઈ નથી। સંડાસ બાથરૂમ ઘરે છે? બાથરૂમ કઈ નહીં। હા હા, શું નામ તમારું? કઈ લાભ નહીં। ગામ તમારું? ગામ મોસ્ટ પીએ વડગામ। તમને શું લાભો મળે? 1 રૂપિયો મળ્યો નહીં 8 તારીખ સુધી। આગળ એ ધરતીકંપ થઈ ગયા, ફોટા પાડી ગયા, વરસાદ આવે અમુક કરી થાક્યા, કોઈ સરકાર અમારે કોઈ સાંભળતું નથી, અમને રૂપિયા ની કોઈ સહાય આવતું નહીં, અમે 5-5 દીકરીઓ, એક એક દીકરો કોઈ કઈ વસ્તુ નથી આવતા અમારા માવતરા ને। તમારી શું માંગણી? બોલો, શું તમારી તકલીફ? સાહેબ, અમને મકાન જ મળ્યું નથી આખી જિંદગીથી, અમે એને વસવાટ કરી હતો, એ છતાં બીજાને નથી રહેવા છીએ, એ લોકોને મકાન મળે છે તો અમને કેમ નથી મળતા? બીજી તમારે શું તકલીફ છે? બીજી તકલીફ હોય ગટર લાઈન નથી, અમારે પાણી આખો ઘેડો બુઢો માણસો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? અને તમે કંઈક આકારણીની વાત કરતા હતા સર, તલાટીની શું ફરિયાદ છે? તલાટી એમ કહે છે કે આકારણી અમે પૂછવા જઈએ તો કે તમારે જે થાય કરી નાખો અને જે જવાબ જ સારા આપતા નથી, ને આકારણી ખોટી બનાવે? હા, ખોટી આકારણી બનાવે, દર આકારણી કે આકારણી તો અમે આપી દઈએ તમને, એમ કહેતા હોય તો પૈસાની માંગણી કરે તો? ના, પૈસાની તો માંગણી નથી કરી આપી દીધી। શું નામ તમારું? જેસલ જોપાજી ઠાકોર। ગામ મુજપુર।
વણકરવાસમાં મુજપુર ગામે આવ્યા છે. એ લોકોની ફરિયાદ છે, એમને ઘણા સમયથી ફોર્મ ભર્યું છે છતાં પણ હજુ એમને લાભ મળ્યો નથી. એમની સાથે આપણે વાત કરીશું. બોલો, તમે કેટલા ટાઈમ થી ફોર્મ થાય? ફોર્મ ભરે લગભગ 2 વર્ષ થયા. તપાસ કરી ગયા, ફોટા પાડી ગયા છે, પણ એનું કોઈ રિઝલ્ટ હજુ હજુ આવ્યું. તમે સરપંચને જાણ કરી? સરપંચને જાણ કરી, પેલા ભૈયા બીજા બહારથી પાટણથી માણસો આવ્યા હતા એ લોકોને જાણ કરી, પણ હજુ કોઈ ઠેકાણું હજુ પાડી. તમારી શું માંગણી છે? અમારી મકાન બનાવવાની માંગણી. શું નામ? વણકર દાનાભાઈ લક્ષ્મણભાઈ. ગામ કયું? મુજપુર. ટીમ સંખેસર તાલુકાના મુજપુર ગામે આવી છે અને અહીંયા એક નાનો બાબો છે, એને મધર કે ફાધર કોઈ છે નહીં અને એને સરકારી લાભ કોઈ મળતા નથી. તમને શું લાભ મળે સરકાર? લાભ કંઈ નથી મળતો. તું શું કરે અત્યારે હાલ? હું 10મા ધોરણ ભણું. આગળ પાછળ કોઈ છે તમારા? આગળ પાછળ તમારા મમ્મી પપ્પા? અમે 3 ભાઈબંધ છીએ. બેન શું કરે? બેન ને પણ. તું હાલ શું કરે? હું 10મા ધોરણ અત્યારે. હાલ સ્કૂલ બંધ છે એટલે તું શું કરે? ટ્યુશનમાં જાઉં. તારું નામ? તારી સરકાર જોડે શું અપેક્ષા? તારે શું વસ્તુની જરૂર? મકાન. તારું નામ? વાલ્મીકી ગણપત કાંતિ. બેનની પણ ઘણી બધી ફરિયાદો છે. સરકારમાંથી તમને શું સહાય મળી? હાલ તો કશું સહાય મળતી નથી. 2-3 વર્ષથી ફોર્મ ભરીએ પણ અમને કોઈ લાભ મળતો નથી. તો એની બોલે કાંક કાર્યવાહી કરે તો મળે. કંઈ અમને મમને હરુભારા જાય એટલે ધકાઈ નહીં. પંચાયત મેં રજૂઆત કરી, સરપંચને કીધું, તલાટીને કીધું, બધું બધાને કહી નાખ્યું, પણ કોઈ અમને આ સહાય આપતા નથી. અમારે મકાન કરવું. તમારું નામ? ખેમીબેન દાનાભાઈ. વણકરવાસમાં મુજપુર ગામે આવ્યા છે. એ લોકોની ફરિયાદ છે, એમને ઘણા સમયથી ફોર્મ ભર્યું છે છતાં પણ હજુ એમને લાભ મળ્યો નથી. એમની સાથે આપણે વાત કરીશું. બોલો, તમે કેટલા ટાઈમ થયા ફોર્મ થાય? ફોર્મ ભરે લગભગ 2 વર્ષ થયા. તપાસ કરી ગયા, ફોટા પાડી ગયા છે, પણ એનું કોઈ રિઝલ્ટ હજુ હજુ આવ્યું. તમે સરપંચને જાણ કરી? સરપંચને જાણ કરી, પેલા ભૈયા બીજા બહારથી પાટણથી માણસો આવ્યા હતા એ લોકોને જાણ કરી, પણ હજુ કોઈ ઠેકાણું હજુ પાડી. તમારી શું માંગણી છે? અમારી મકાન બનાવવાની માંગણી. શું નામ? વણકર દાનાભાઈ લક્ષ્મણભાઈ. ગામ કયું? મુજપુર. શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે આવી છે અને અહીંયા ગરીબ ના ત્યાં એમને પરિસ્થિતિને પોતે દર્શાવશે કે એમને શું શું પ્રોબ્લમો છે. તમારે શું શું તકલીફ છે કાકા? સાહેબ, પહેલાં તો અમારી આટલી સર્વિસ છે, કોઈ લાભ મળ્યો નથી કે નખે મકાન મળ્યું. આ તો આ છોકરાના મકાનમાં અમે રહીએ છીએ પેલા, એટલું સારું રહીએ ત્યાં. આ બાજુમાં મારો છોકરો રહી છે, બીજો છે. બીજા તમને સરકારી કોઈ લાભ મળે? કશું નહીં સાહેબ. વિધવા પેન્શન કે એવું કંઈ મળે? કશું નહીં. સંદાસ નથી મળ્યું તમને? 12,000 રૂપિયા જે મળે એ સંદાસ? કશું નહીં કહું છું. જેટલા વર્ષથી તમે ફોર્મ ભર્યું હોય ને કેટલો ટાઈમ થયો? લખી તો કેટલી વખત ગયા. સરપંચને રજૂઆત કરી? એમને ઘણી બધી તકલીફો પડી રહી છે મુજપુર ગામ ની અંદર. એમને ઘણા સમયથી વિધવા સહાય નથી મળી અને અમુક લાભો પણ નથી મળે. આપણે એમને રૂબરૂ વાત કરી. મને કોઈ મળી જ નહીં ને 6 મહિના તો વિધવા સહાય બંધ થાય. કોઈ સરકારી મને કોઈ મળી જ નથી. મકાન? મકાન નહીં ને. કોઈ ફોર્મ ભર્યા હતા? ફોર્મ ભર્યા હતા. આવી નહીં. આવી નહીં. શું નામ તમારું? સુપનાબા.